નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત એક્સપ્રેસમાં. આપની સાથે હું છું રોશની. 1 એપ્રિલથી નવો વેતન કાયદો લાગુ થઈ શકે છે. સેલેરી સ્ટ્રક્ચર બદલાશે, ટેક હોમ ઘટશે, સેવિંગ વધશે, વર્કિંગ ડેઝ ઘટીને 4 કે 5, પરંતુ નોકરી 12 કલાકની થશે. સુરતીઓ માટે ₹900માં હજીરાથી દીવની ક્રુઝ સર્વિસ અને 13 કલાકની હજીરા ટુ હજીરા ફન ટ્રીપ પણ શરૂ થશે. હજીરાથી હજીરા હાઈસી ટ્રીપ સોમવાર, બુધવાર અને રવિવારે અને હજીરાથી દીવ સોમવારે અને બુધવારે ઉપડશે. ટાઈમિંગ અને બુકિંગની જાહેરાત કરાશે. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે નક્કી કર્યા મુજબ આધારને પાન કાર્ડ સાથે લિંક કરવાની આજે અંતિમ તારીખ છે. જો તમે આજે એટલે કે 31 માર્ચ સુધીમાં આધારને પાન સાથે લિંક નહીં કરો તો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે. એટલું જ નહીં, ઇન્કમટેક્સ કાયદા અંતર્ગત તમારે ₹1000 દંડ પણ ભરવો પડશે. સરકારે અછત અને અતિવૃષ્ટિમાં 10,000 કરોડ માંગ્યા. કેન્દ્ર સરકારે 1 પણ રૂપિયાની સહાય મોકલી નથી. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યએ પૂછેલા સવાલનો સરકારે લેખિતમાં ઉત્તર આપ્યો. કોરોનાના કારણે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ઇન્ડસ્ટ્રીઝને ₹1500 કરોડનું નુકસાન. સ્થિતિ નહીં સુધરે તો 25 થી 35 વર્ષના અનેક યુવાનો બેકાર બનશે. નાસિકમાં લોકોને 5 રૂપિયાની ટિકિટ લીધા પછી બજારમાં એન્ટ્રી મળશે. વધુ સમય રહેવા પર આપવો પડશે ₹500 દંડ. નાસિક પોલીસ કમિશનર દીપક પાંડેનું કહેવું છે કે જે પણ વ્યક્તિઓ મોટા બજાર, શોપિંગ મોલ કે ભીડભાડવાળી જગ્યા ઉપર જઈ રહી છે તો તેમને પહેલા 5 રૂપિયાની એન્ટ્રી ટિકિટ લેવી પડશે. તે 1 કલાક સુધી જ વેલિડ રહેશે. વડોદરામાં છેલ્લા 7 દિવસમાં કોરોના પ્રોટોકોલ પ્રમાણે 161 દર્દીની અંતિમ વિધિ, પણ સરકારી ચોપડે માત્ર 4 દર્દીના જ મોત. વડોદરામાં છેલ્લા 7 દિવસમાં કોરોનાના 1703 પોઝિટિવ કેસ નોંધાયા. ગંભીર રીતે બીમાર કરનારા કોરોના વાયરસનું નવું રૂપ ટૂંક સ્વરૂપમાં આવે સામે, બાળકોને પણ વેક્સિન લગાવવી જરૂરી. કોરોના સંક્રમણ વધતા સુરતમાં કોરોનાના કેસ વધતા મહિધરપુરા હીરા બજારમાં ચેકિંગ બાદ રિપોર્ટ નેગેટિવ હોય તો જ એન્ટ્રી મળશે. 2 જગ્યાએ ટીમ ઊભી કરવામાં આવી. રેપિડ ટેસ્ટ કે કોરોનાના અન્ય રિપોર્ટ નહીં હોય તેવાઓને હીરા બજારમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. એરફોર્સમાં વધુ 3 રાફેલ ફાઇટર જેટનું ભારતમાં આગમન. યુએઈની મદદથી એર ટુ એર રિફ્યુલિંગ કરાશે. બુધવારના રોજ ભારતીય વાયુસેનામાં 3 રાફેલનો સમાવેશ કરાશે, જેના કારણે દેશ પાસે કુલ 14 રાફેલ જેટ થશે. એપ્રિલના બીજા સપ્તાહમાં વધુ 7 રાફેલ દેશમાં આવી શકે છે. તો આ હતા આજના ગુજરાત એક્સપ્રેસ સમાચાર. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત. અરવલ્લી સમાચારના સતત અપડેટ માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલ અરવલ્લી સમાચારને, અને વધુ અપડેટ મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો અને જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.